હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડૉક્ટર યોગેશ બોળા. આજે ધોરણ 11માં આપણે લેક્ચર નંબર 2 પ્રકરણ 4 જે રાસાયણિક બંધારણ અને આયનિક રચના જે છે એ ભણવાના છે. એમાંનો ટોપિક આયનીય અથવા વિદ્યુત સંયોજક બંધ ભણવાના છે. આજે આપણે આયનીય અથવા વિદ્યુત સંયોજક બંધ કોને કહેવામાં આવે છે એના વિશે ભણીએ. એક શું કહેવામાં આવે છે તો કે કોઈ પણ તટસ્થ અણુ હોય, પહેલાં હોય કોઈ પણ તટસ્થ, કોઈ પણ તટસ્થ પરમાણુ હશે. કેવા પરમાણુ? તટસ્થ પ્રકારના છે. હવે એનું શું કરવામાં આવે તો કે તટસ્થ પરમાણુ જે કોઈ પણ છે એને સ્ફટિકમય રીતે ગોઠવણી કરવાની છે. સ્ફટિકમય રીતે આ જે કે બંધારણ તમે જોશો એમાં સમજવાનું છે કે સ્ફટિકમય રીતે કઈ રીતે ગોઠવણી કરી શકીએ છીએ. તો કે આ જગ્યાએ પણ સ્ફટિકમય રીતે ગોઠવણી કરીએ છીએ એમાં કઈ રીતે ધન વીજભાર અને ઋણ વીજભાર, ધન અને ઋણ વીજભાર. પદાર્થ કેવો હોય? ઘન પદાર્થ હોય. કેવો હોય? ઘન પદાર્થ. પણ એમાંથી જે કંઈ પણ બને છે ધન અથવા ઋણ વીજભારિત જે કંઈ પણ ગોઠવણી કરીએ છીએ એની કઈ રીતે ગોઠવણી થઈ શકે છે તો એના માટેના કોઈ પણ તટસ્થ અણુઓ જે છે, તટસ્થ અણુઓ જે છે, અણુ અથવા પરમાણુને બરાબર એને ઋણ અથવા ધન બે રીતે ગોઠવી શકીએ બરાબર. અથવા ધન પદાર્થ કોઈ પણ ઘન ઘન પદાર્થ પદાર્થ જે છે આપણી પાસે એમાંથી પણ ઋણ અથવા ધન પદાર્થને ગોઠવણી જે છે એ આપણે આયનિક અથવા વિદ્યુત ઋણતાને આધારે સમજાવી શકીએ છીએ. કઈ રીતે સમજાવી શકીએ છીએ? એની ગોઠવણી સ્ફટિકમય રીતે ગોઠવણી કરી શકીએ છીએ. એના માટેનું એક પ્રક્રિયાના આધારે સમજીએ કે કોઈ પણ પદાર્થ જે છે એ ધન પદાર્થ બનવું હોય તો આપણે ખબર હોવી જોઈએ કે ધન પદાર્થમાં ઇલેક્ટ્રોનને શું કરવા પડે તો કે કોઈ મધ્યસ્થ ધાતુ અહીં આપેલી છે. આપણે શું આપેલી છે? મધ્યસ્થ ધાતુ અહીં આપેલી છે તમને. આ પ્રકારની કોઈ પણ મધ્યસ્થ ધાતુ અહીં છે. હવે એનું ધન આયન બનાવવું છે. શું બનાવવું છે? ધન વીજભાર આવતો હોય એવું. શું કરીએ તો કે ઇલેક્ટ્રોન દૂર કરવા પડે. આની ઉપર ધન વીજભાર લાવવા માટે ઇલેક્ટ્રોનને શું કરવો પડે? ગુમાવવા પડે. હવે ઋણ વીજભારિત બનાવવા માટે, કોઈ પણ ઋણ વીજભારિત બનાવવા માટે એને શું કરશું? આપણે ઋણ વીજભારિત બનાવવો હશે તો ઋણ વીજભારિત માટે આપણે અહીંયા એક્સ લઈએ. મધ્યસ્થ ધાતુ એમ એટલે મધ્યસ્થ ધાતુ હોય ને, એક્સ એટલે કોઈ પણ લિગેન છે. એને બનાવવા માટે ઇલેક્ટ્રોન ઉમેરવો પડે, ઇલેક્ટ્રોનને ઉમેરવો પડે તો ઋણ વીજભારિત આવે. જો ધન વીજભારિત લઈએ છે, ધન વીજભાર કોઈ પણ ઉદાહરણ આપણે ઉદાહરણ દ્વારા સમજવું હમણાં, કોઈ પણ ધન વીજભારિત લઈએ છે ત્યારે ધન વીજભાર બનવું હશે કોઈ પણ ઘન પદાર્થમાં, કોઈ પણ ઘન પદાર્થમાં ધન વીજભારિત બનાવવો હોય તો શું કરીએ છીએ તો કે ઇલેક્ટ્રોન ગુમાવવો પડે. અને કોઈ પણ ઘન પદાર્થમાં ઋણ વીજભારિત બનાવવો હશે તો ઇલેક્ટ્રોન ઉમેરવો પડે. આ એક યાદ રાખવું જોઈએ. એવું સ્ફટિકમય કોઈ એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ખાસ કરીને એમોનિયા જે NH4+ છે એ અપવાદરૂપી છે. NH4 જે છે એ અપવાદરૂપી છે. આપણે જે કંઈ પણ જોવાના છે એ NaCl ખાવાનું નિયમ. શું છે? NaCl. NaCl જે છે એમાં NaCl શું કરીએ છે તો કે આપણે ખબર છે NaCl જો તમે બંધ ભણી ગયા છે એની વિદ્યુત ઋણતાના આધારે ખબર પડે કે આ કેવો છે? આયનિક બંધ છે. સોડિયમનો 0.9 હોય છે અને ક્લોરિનનો 3 હોય છે તો એનો આન્સર આવશે 2.1. જો 1.5 કરતાં વધારે હોય તો એ આયનિક બંધ હોય અને 1.5 કરતાં ઓછું હોય તો કેવું હોય? સહસંયોજક બંધ હોય. એવું મેં ભણાવી દીધું છે તમને. ઓકે, અહીંયા શું બનશે? Na+ અને સાથે Cl-. આવું કંઈક આપણે ભેણા થતા આયનિક બંધ માટે તો કે એને જે છે એ એને ધન લાવવા માટે, એને જે કંઈ પણ લઈએ છે એ એને ધન લાવવા માટે શું કરશું તો કે એને જે કંઈ લઈએ છીએ આપણે એને ધન લાવવા માટે ઇલેક્ટ્રોન શું કરવો પડે? એનેમાંથી Na+ બનાવવું હોય તો ઇલેક્ટ્રોન દૂર કરવા પડે. અને Cl જે છે એ Cl માઇનસ લાવવા માટે શું કરવું પડે? ઇલેક્ટ્રોન ઉમેરવા પડે તો Cl- બને છે. ઓકે, તો આ પ્રકારનું જે કોઈ પણ ઉદાહરણ લઈએ એ સ્ફટિકમય ઘન પદાર્થ છે. તો આમાં એને સમજાવીએ આકૃતિને આધારે કે સ્ફટિકમય ઘન પદાર્થને કઈ રીતે ગોઠવણી કરી શકીએ છીએ તો કે સ્ફટિકમય ઘન પદાર્થ લઈએ છીએ એમાં એક જે છે આપણે રેડ જે રાખીએ છીએ એ શું છે? એને રાખીએ અને બ્લેક જે છે એને Cl રાખશું. તો કે બ્લેક જે છે સપોઝ અહીંયા Cl દર્શાવેલું છે. શું? Cl-. હવે એની ગોઠવણી કઈ રીતે થશે તો કે અહીંયા જે કંઈ પણ આપેલું છે એ Na છે. શું છે? Na+. તો આવું રીતે સ્ફટિકમય. હવે પાછું શું થશે તો કે અહીંયા અલ્ટરનેટિવ જે એક પછી એક શું આવશે? Cl- આવશે. એવી જ રીતે અહીંયા Cl આવી ગયો, અહીંયા Cl આવી ગયો તો અહીંયા શું આવશે તો કે એનાની ગોઠવણી થશે. શેની થશે? Na+ જે છે એની ગોઠવણી થશે. હવે તમે અહીંયા Na+ લઈ લીધો તો વચ્ચે હવે શું આવશે તો કે Cl-.
Cl माइनस वच्चे Cl माइनस आयो छे तो अहीं पासो Na प्लस आवशे जो साम सामे अहीं जोईए तो पण भेगू न थवू जोईए आम जावा आम जाईए कोई पण रीते बाजू बाजू में कोई पण सेम तत्व न आववा जोईए अहीं Cl लीधो तो अहीं Na आव्यो अहीं Na लीधो तो अहीं Cl लीधो अहीं Na लीधो तो अहीं Cl लीधो हवे पासो अहीं Na लीधो तो अहीं शुं लेशुं आपणे तो के न्या आपणे Cl माइनस लेशुं अहीं Cl लीधो तो आनी मध्यस्थवर्ती शुं लेशुं तो के न्या आपणे Na लेवो पड़शे Na प्लस बराबर एवी ज रीते अहीं हवे पाछो शुं लेवुं पड़े तो के Cl माइनस लेवो पड़े तो तमारी टेक्स्ट बुक में फिगर नंबर आपेली से आकृति नंबर में जे कई आपेली से एमां तमे जोई शको छो के जे टूंक में नाना आपेलू से आ वच्चे नाना रेड आपणे जे कई दर्शायुं छे ई Na छे अने मोटी साइज में ब्लू रंग में जे कई आपेलू से ए Cl छे तो आनी गोठवणी जे छे ई आखा आवी रीते गोठवी शके जो नीचेनी तरफ आवीए अहींया Cl लीधुं छे तो अहींया शुं थशे भाई तो के Na आवशे बराबर अहींया Na लीधुं तो अहींया Cl बराबर હવે એવી જ રીતે પાછું શું ગોઠવણી કરશું અહીંયા Cl આવ્યું તો અહીંયા અહીંયા શું દર્શાવશું હવે Cl માઇનસ હવે અહીંયા Cl આવ્યું તો અહીંયા શું ગોઠવણી કરશું તો કે અહીંયા Na ની ગોઠવણી કરવામાં આવે છે Na પ્લસ જે છે એની ગોઠવણી કરવામાં આવે છે તો આવી જ રીતે આખા જે કંઈ પણ ક્યુબ આપેલો છે એ ક્યુબમાં સ્ફટિકમય રીતે જે કંઈ પણ ગોઠવણી કરીએ છીએ એ ધ્યાનમાં રાખવામાં આવશે બરાબર હવે અને અત્યારે હું ક્લિયર કરી દઉં છું બરાબર એટલે તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે આ રીતે અલ્ટરનેટિવ ગોઠવવાના છે આખા બોક્સમાં જે ક્યુબ બોક્સ કહેવામાં આવે છે આપણે ક્યુબિક ગેમ રમીએ છીએ એના આધારે ટૂંકમાં આવી રીતે મૂકી શકીએ છીએ હવે એવી જ એન્થાલ્પી જે કંઈ પણ ગણતા હોય એ એન્થાલ્પી ઉપર પણ આધાર રાખે છે જો એનેમાંથી Na પ્લસ બને છે અને ઇલેક્ટ્રોન દૂર કરે છે ત્યારે કંઈક એની એન્થાલ્પીનું મૂલ્ય આપી દીધું છે કેટલું આપ્યું છે તો કે તમારામાં પહેલી બુક પ્રમાણે 995.8 કિલો જૂલ પ્રતિ મોલ બરાબર ને પ્રતિ મોલ આપેલું છે 8 કિલો જૂલ પ્રતિ મોલ આપ્યું છે હવે એવી જ પ્રક્રિયા જે કંઈ પણ તમને આપેલી છે એ Cl માઇનસ Cl જે છે એમાં ઇલેક્ટ્રોન ઉમેરીએ તો શું બનતું હતું આપણું Cl માઇનસ બનતું હતું શું બનતું હતું Cl માઇનસ હવે આ Cl માઇનસ જે કંઈ પણ બને છે ત્યારની એની એન્થાલ્પીનું મૂલ્ય કેટલું આપ્યું છે તો કે માઇનસ કેટલું આપેલું છે માઇનસ 348.7 કિલો જૂલ પ્રતિ મોલ એપ્રોક્સિમેટ છે બરાબર અંદાજિત મૂલ્ય લખેલા છે અને આ મૂલ્ય ક્યાંથી આવે છે તો કે પ્રાયોગિક મૂલ્ય આવે છે એ આપણે કોઈ રીતે ટૂંકમાં યાદ રાખવા પડે અમુક જે કંઈ સમીકરણમાં આવે છે બાકી ક્યાંય કોષ્ટકના જે છે એ યાદ રાખવાના નથી પણ જે થિયરીમાં આવે છે એ આપણે યાદ રાખવા પડશે હવે આ બેનો શું કરવામાં આવે સરવાળો કરવામાં આવે બંનેનો સરવાળો કરીએ તો આ 495.8 પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ 348.7 કિલો જૂલ પ્રતિ મોલ તો છેલ્લે તમે સરવાળો કરશો તો 147. કેટલો આવશે 147.1 કિલો જૂલ પ્રતિ મોલ બરાબર ને આ આન્સર તમને જોવા મળશે તો શું કહે છે જે કંઈ પણ NaCl લે છે એ ઘન પદાર્થમાં રૂપાંતરિત થાય છે બરાબર અથવા ઋણ પદાર્થમાં રૂપાંતરિત થાય છે ત્યારે એને એન્થાલ્પીનું મૂલ્ય કેટલું જરૂર પડે છે તો કે 147.1 કિલો જૂલ પ્રતિ મોલ માં રૂપાંતર થાય છે તો આજનો જે છે આપણે ટોપિક ભણ્યા છે એ આયનિક અથવા વિદ્યુત વિભાજીય જે છે એ સ્ફટિકમય ઘન પદાર્થમાં જે કંઈ પણ ગોઠવણી કરીએ છીએ એના આધારે આ સમજી શકીએ છીએ શું કર્યું હતું આપણું તો કે પહેલાં આ પદાર્થમાં આપણે શું સમજી ગયા છે તો કે સ્ફટિકમય ઘન પદાર્થ બે પ્રકારના તો કે કયા તો કે તટસ્થ પરમાણુમાંથી ધન અથવા ઋણ આયનમાં રૂપાંતરિત થાય છે બીજું તો કે ઘન પદાર્થ કોઈ પણ ઘન જો આપણે નિમકવાળું NaCl લીધું હતું ને NaCl ને લીધું છે એ શેમાં રૂપાંતરિત થાય છે તો કે Na પ્લસ અને Cl માઇનસ અહીંયા લખ્યું છે Na પ્લસ અને Cl માઇનસમાં રૂપાંતરિત થાય છે એના પછી આગળ વધતા શું કહેવામાં આવ્યું છે તો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિની એન્થાલ્પીની વાત કરી છે કઈ રીતે ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ તો કે કોઈ પણ ઘન પદાર્થ લીધું છે એનું રૂપાંતરિત જે કંઈ પણ આયનિક બંધમાં થાય છે ત્યારે એમાંથી એન્થાલ્પી જે મુક્ત થાય છે એની વાત કરવામાં આવી છે કોઈ પણ પદાર્થમાંથી પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થાય છે ત્યારે જે મુક્ત થતી એન્થાલ્પી એની ઉપર આધાર રાખે છે એની વાત કરી એમાં NS4 પ્લસ જે છે આયનિક બંધ બનવા માટે મેં અહીંયા કરાવ્યું હતું ને આયનિક બંધ એમાં NS4 પ્લસ જે છે એ અપવાદરૂપી છે એની વાત કરી હતી એના પછી એક સ્ફટિકમય ટૂંકમાં આ ક્યુબ આકાર આપણે દર્શાવ્યો હતો એ ક્યુબમાં એના NaCl ની ગોઠવણી કરવામાં આવી હતી એની સાથે સાથે પછી શું કહેવામાં આવ્યું હતું કે Na માંથી Na પ્લસ અને ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એની એન્થાલ્પીનું મૂલ્ય આપી દીધું Cl ની એન્થાલ્પીનું મૂલ્ય આપી દીધું એમાં બંનેનો સરવાળો કરવામાં આવે જે કંઈ પણ ટૂંકમાં બને છે એમાં જે કંઈ પણ ફેરફાર થાય છે એની વાત કરવામાં આવી છે
તો લેટિસ એન્થાલ્પી શું ફેરફાર થાય તો કે ઘન પદાર્થમાંથી શેમાં રૂપાંતર થાય છે વાયુમાં ઘન પદાર્થ એને સીએલ લીધું છે એમાંથી એને પ્લસ અને સીએલ માઇનસમાં રૂપાંતર આયનિક બંધમાં રૂપાંતર થાય છે ત્યારની આપણે વાત કરી હતી એ જ આજનો ટોપિકનું ટાઇટલ એ હતું આયનિક અથવા સહસંયોજક બંધની વાત કરવામાં આવી હતી વિદ્યુત સંયોજક બંધની વાત કરવામાં આવી હતી આયનીય આયની એટલે કે એને પ્લસ અને સીએલ બંધ જે બંધ બને છે એને આયનિક બંધ કહેવામાં આવે છે ઓકે હવે એના પછીનો પોઈન્ટ ભણવાના છે આપણે એના પછી લેટિસ એન્થાલ્પી લેટિસ એન્થાલ્પી કોને કહેવામાં આવે લેટિસ એન્થાલ્પી તો કે ઘન પદાર્થ જે કોઈ પણ ઘન પદાર્થનું વાયુ પદાર્થમાં રૂપાંતર થાય વાયુમાં રૂપાંતર થતું હોય ઘન પદાર્થ જે કોઈ પણ લીધો છે એનું વાયુમાં રૂપાંતર થાય છે ત્યારે જરૂરી ઉર્જાને અહીંયા જે કંઈ પણ જરૂરી ઉર્જા છે એ ઉર્જાને આ બંધ તોડવા માટે જે આપણે NaCl લીધું છે NaCl-માંથી વાયુમાં રૂપાંતર થાય છે ત્યારે જે કંઈ પણ જરૂરી ઉર્જાને શું કહેવામાં આવે છે તો કે એને આપણે લેટિસ એન્થાલ્પી તરીકે લેવામાં આવે છે કોઈ પણ બંધ કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો આપણે અત્યારે NaCl લીધું હતું NaCl-નો બંધ બનવા માટે અથવા NaCl-નો બંધ તૂટવા માટે જે જરૂરી ઉર્જાને જે કંઈ પણ જરૂરી ઉર્જા છે એ કંઈ પણ જરૂરી ઉર્જાને શું કહેવામાં આવે છે લેટિસ એન્થાલ્પી ને તમને ઉદાહરણ તરીકે આપ્યું છે કે એક મોલ એને પ્લસ અને એક મોલ સીએલ બોન્ડમાં ફેરવવા માટે જરૂરી ઉર્જા એક મોલ એને પ્લસ અને એક મોલ સીએલ માઇનસ બંધમાં ફેરવવા માટે આ જે કંઈ પણ ફેરવવા માટે જરૂરી ઉર્જાને કેટલી છે તો કે કિલો જુલ પ્રતિ મોલ કેટલી તો કે 788 કિલો જુલ પ્રતિ મોલ 788 કિલો જુલ એક મોલ આપણે NaCl-માંથી એને પ્લસ અને સીએલ માઇનસમાં ફેરવવા માટે કેટલી જરૂરી ઉર્જા પડે છે જો NaCl કેવો તો ઘન પદાર્થ નિમક આપણે ઘરમાં જોઈએ છીએ એ જે કંઈ પણ નિમક છે એને પ્લસ અને સીએલ માઇનસમાં જે કંઈ પણ બંધમાં ફેરવીએ છીએ વાયુ અવસ્થામાં ફેરવીએ છીએ ત્યારે જરૂરી ઉર્જા 788 કિલો જુલ પ્રતિ મોલ લેટિસ એન્થાલ્પીની જરૂર પડે છે તો આ જે છે એ સ્ફટિક મયના આધારે આપણે સમજાવી છે આગળની તો એને લેટિસ એન્થાલ્પી કહેવામાં આવે છે આપણે સિમ્પલ એટલું યાદ રાખવાનું ઘન પદાર્થનું વાયુ પદાર્થમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉર્જાને લેટિસ એન્થાલ્પી કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે એક મોલ એને પ્લસ અને એક મોલ સીએલ માઇનસને ફેરવવા માટે જરૂરી ઉર્જા કેટલી છે 788 કિલો જુલ પ્રતિ મોલ છે તો એને આપણે લેટિસ એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે લેટિસ એન્થાલ્પી તરીકે ઓળખશું હવે એના પછીનો પોઈન્ટ જે છે એના પછીના ભણવાના છે બંધના પેરામીટર પ્રંચાલક જે છે બંધના પેરામીટર અલગ અલગ પ્રકાર જે કે બંધ બનાવે છે એક બંધ હોય દ્વિબંધ હોય ત્રિબંધ હોય બરાબર એકી બંધ હોય દ્વિબંધ હોય ત્રિબંધ હોય અથવા એની બંધ લંબાઈ શું છે બરાબર બંધની લંબાઈ શું છે એ પણ આપણે જોવાના છે તો એમાં પહેલો પેરામીટર આપણે ભણવાનો છે બંધની લંબાઈ બંધની લંબાઈ વિશેની વાત કરીએ કઈ રીતે બંધની લંબાઈ નક્કી કરી શકીએ તો કે એવો કોઈ પણ અણુઓ આપેલા છે એ અણુની જોડાયેલા બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર જે કંઈ પણ આપેલું છે એને આપણે શું કહેશું બંધ લંબાઈ કોઈ પણ અણુઓ આપેલા છે સપોઝ ઉદાહરણ તરીકે લઈએ આવા બે કોઈ અણુઓ આપેલા છે હવે એનું બંધનું કેન્દ્ર આ જે કંઈ કેન્દ્ર હોય આ એક સપોઝ એને છે ના સીએલ છે એને પ્લસ સીએલ માઇનસ આનું જે કંઈ પણ કેન્દ્ર છે એનું અને સીએલનું જે કંઈ પણ કેન્દ્ર છે બરાબર ને ત્યાંથી લઈ અને જે કંઈ પણ અંતર મળે છે એને આપણે બંધ લંબાઈ કહેવામાં આવશે આને કહેશું આર એ કહીએ અને આને આર બી કહીએ બરાબર ને એક એનનું જેટલું છે કેન્દ્રથી લઈ અને જ્યાં સુધીનું બંધ બને છે ત્યાં સુધીનું આર એ એટલે કે અહીં સુધીનું આર એ અને ત્યાંથી લઈ અને અહીં સુધીનું આર બી તો આ જે કંઈ પણ બને છે એને બંધ આપણે શું કહેવામાં આવે બંધની લંબાઈ તરીકે દર્શાવવામાં આવે છે બંધ લંબાઈ તરીકે ઓળખવામાં આવે છે હવે કોઈ પણ પરમાણુ લેવામાં આવે કોઈ પણ પરમાણુ તમારામાં ફિગર આપેલી છે 4.1 આકૃતિ આપેલી છે સેમ આ છે આ રીતે કોઈ પણ
તત્વો જે છે એની ગોઠવણી કરી શકીએ છીએ. તો કે કઈ રીતે એની બંધની અવસ્થાના આધારે ધ્યાનમાં રાખવામાં આવે છે? તો કે બંધની લંબાઈ જે કંઈ પણ લેતા હોય છે એ કોઈ પણ તત્વોની આપણે ગણી શકતા હોય છે. સાથે સાથે શું ધ્યાનમાં રાખવામાં આવતું હોય? તો કે સહસંયોજક બંધ. આ તો કેવો બંધ હતો? આયનિક બંધ હતો. સહસંયોજક બંધ, સહસંયોજક બંધ એટલે કે બે સમાન હોય એવા સીએલ વાયુ, સીએલ વાયુ જે કોઈ પણ લેવામાં આવે સીએલ વાયુ બરાબર ને, આ પ્રકારનો સહસંયોજક બંધ છે ભાઈ બરાબર ને. શું થાય? સહસંયોજક બંધ આ પ્રકારનો સહસંયોજક બંધ બનાવીએ છીએ એનું સેમ અંતર આપણે આવી રીતે તો નક્કી કરી શકીએ. સહસંયોજકનું બંધ લંબાઈ નક્કી કરવી હોય તો આ અને આ સહસંયોજક બંધ નક્કી કરી શકીએ. પણ બે મોલ આપેલા છે આવી રીતે, શું છે? બે મોલ, બે મોલ તમને આપેલા છે. હવે અહીંયા થોડાક પેરામીટર એ લાગુ પડે છે કે સાથે સાથે એનું ડિસ્ટન્સ અંતર જેટલું છે એ અંતર પણ જોવામાં આવે. આ અંતર તો જોઈ લીધું કે આર એ અને આર બી સેમ આના જેવો, પણ આ સીએલ ટુની અને નીચેના સીએલ ટુની બંને વચ્ચેનું અંતર કેવું બંધ બને છે એ તમારી આકૃતિમાં આપેલું છે એ પ્રમાણે ધ્યાન રાખી શકો છો. અહીંયા તમને એપ્રોક્સિમેટ કીધું છે કે આ જે છે એ 198 છે, અહીંથી લઈ અને અહીં સુધીનું અંતર જે છે એ કેટલું છે? 198 આપી દીધું છે. સાથે સાથે આ જે છે એ 380 આપ્યું છે અહીંથી લઈ અને આ વચ્ચેનું જે અંતર છે એ 380 કીધું છે બરાબર, 380 આપેલું છે. સાથે સાથે સોરી 360 આપેલું છે અને ખાલી જો એટલું અંતર લેવામાં આવે તો 180 છે, 180 પાઇકોમીટર આપેલું છે. તો તમારી આકૃતિમાં તમે જે કંઈ છે એ 4.2 એમાં જોઈ શકો છો બંધની લંબાઈ કઈ રીતે ગણી શકીએ. બંધની લંબાઈ માટે તમને એવા સાધનના આધારે વધારે તો નક્કી કરી શકીએ. આ 380 ને 360, 180, 198 એ ક્યાંથી મૂલ્ય મળે છે? તો કે એ વર્ણપટ અથવા એક્સ વર્ણપટ અથવા સકિરણ એવા કોઈ પણ સાધન છે અથવા ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોમીટર એવા જે કોઈ પણ સાધન છે, ટેકનિક્સ જે છે એ ટેકનિક્સને આધારે શોધી શકો છો. એવી ટેકનિક્સના નામ શું છે? તો કે એવી ઘણી ટેકનિક્સ છે. તમને XRD કહેશો એને, સહકિરણને XRD, તમે નેટ ઉપર XRD ખાલી લખશો, XRD એની તમને ફોટો જોવા મળશે તો એના ઉપરથી તમને ખ્યાલ આવે એની બંધ લંબાઈ શું છે બરાબર, બંધ લંબાઈ, બંધ એંગલ શું છે, આવા ઘણા ટૂંકમાં છે. દ્વિબંધ છે, કાર્બન થી હાઇડ્રોજન વચ્ચેનું અંતર શું છે, કાર્બન થી કાર્બન સુધીનું અંતર શું છે, એ સહકિરણ અથવા ઇલેક્ટ્રોનિક મીટર અથવા જે કંઈ પણ ટૂંકમાં ભણીએ છીએ સ્ફટિકમય ટેકનિકો જે ભણીએ છીએ એના આધારે આ જે છે બંધની લંબાઈ નક્કી કરી શકીએ છીએ. તો આ જે આપણે બંધ લંબાઈની વાત કરી છે, એવી જ રીતે બંધ કોણ, બંધ કોણ બીજું જે કંઈ પણ ભણવાનું છે એ બંધની કોણ, બંધ કોણ કોને કહેવામાં આવે છે, બંધ કોણ બીજો નંબર, બંધ કોણ આ મોસ્ટ IMP છે. જનરલી અમુક બંધારણના યાદ રાખી લેવા, આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે પાણી, પાણી જે છે H2O કહીએ ને પાણીને ભાઈ, પાણીનો આકાર V આકાર હોય અથવા વળેલો આકાર હોય છે, ક્યાંથી ખબર પડે? તો એ આપણે આ એકમ પૂરું થશે ત્યાં સુધીમાં તમને એ પણ ખ્યાલ આવશે VACPR બંધારણના આધારે. હવે આનો હું અત્યારે તમને કહી દઉં છું કે આ પ્રકારનું બંધારણ હોય છે બરાબર ને, વી આકાર, વળેલો આકાર અથવા આ પ્રકારનો બંધારણ હોય છે. હવે આ જગ્યા પર બંધારણ લઈએ છે એથી અહીં સુધીનું અંતર, આ જે વળેલો આકાર છે એનો બંધ કોણ કહેવાય, શું કહેવામાં આવે, બંધ કોણ. આનો બંધ કોણ 104.5 જેવો જોવા મળે છે, 104.5 જેવો અથવા 28 કળા જેવું જોવા મળે છે, 104-28 કળા કોઈ પણ ઓપ્શન આપ્યો હોય. MCQમાં પૂછાય પાણીનું બંધ કોણ કેટલો હોય છે, પાણીનો બંધ કોણ 104 જેવો હોય છે. હવે એના જ પછી એમોનિયા લેવામાં આવે, એમોનિયાનો આકાર ત્રિકોણીય પિરામિડલ ફોર્મમાં હોય છે, ત્રિકોણીય પિરામિડલ આ આધારે હોય છે ભાઈ બરાબર, આવી રીતે હોય છે. આ અબંધકારક છે બરાબર, આમાં બે અબંધકારક હોય છે, સસલાના કાન જેવું બે અબંધકારક દર્શાવતા ને આવી રીતે હોય બરાબર, આમાં એક જ હોય છે. અને વળેલો આકાર અથવા વી આકાર કહીએ અને ત્રિકોણીય પિરામિડલ એનો આખો ટૂંકમાં જે આગળ આગળ જે મળશું એમ ખ્યાલ આવશે. પણ જે MCQ લેવલની જરૂર છે એ હું તમને અહીં કરાવતો છું. આ એકનું યાદ રાખવું, પાણીનું 104.5 હોય છે, આનું એમોનિયા જે છે એનું આ અંતર, આ હાઇડ્રોજનથી આ હાઇડ્રોજનનું, આ હાઇડ્રોજનથી આ હાઇડ્રોજનનું વચ્ચેનું અંતર એ તમે 107 જેવું હોય છે, 107
ની આસપાસ તમને જોવા મળશે 107 ની આસપાસ. એવી જ રીતે મિથેન, મિથેન બરાબર ને, મિથેન નું બંધારણ જો દર્શાવવામાં આવે તો આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન આવી રીતે હોય છે, અથવા આવી રીતે ન દર્શાવવું હોય તો એક ક્યુબમાં, એક ક્યુબમાં જો આ ક્યુબ આપણે હમણાં દર્શાવ્યું છું, એક ક્યુબ લેવામાં આવે, આવી રીતે એક ક્યુબ છે એમાં વસે શું છે, કાર્બન છે, અહીં એક હાઇડ્રોજન આવી ગયો બરાબર, હવે અહીં ન આવે ક્યાં આવશે, અહીંયા હાઇડ્રોજન આવશે, અહીંયા હાઇડ્રોજન આવશે, સોરી અહીં ન આવે, એના પછીની પોઝિશન એટલે કે અહીંયા અલ્ટરનેટિવ કાર્બન સાથે જોડાયેલા હોય, આ રીતે હાઇડ્રોજન આ જગ્યાએ એંગલ છે એ 109 ની આસપાસ હોય છે બરાબર. તો તમને જો પાણીનું પૂછે તો 104.5, એમોનિયાનું પૂછે તો 107, અને જો તમને મિથેનનું પૂછે તો 109. એમસીક્યુમાં ઘણી વખત પૂછાયેલા છે આ ત્રણના, તો ધ્યાનમાં રાખવા આ ત્રણના બંધ કોણ બરાબર. તો આ જે છે એંગલ એને અહીંયા આપણે શેનું લઈએ છીએ બંધ કોણ, તો કે હાઇડ્રોજનથી હાઇડ્રોજન વચ્ચેનું, વચ્ચે મધ્યસ્થ ધાતુ એની હશે ઓક્સિજન છે, અહીંયા નાઇટ્રોજન, તો હાઇડ્રોજન નાઇટ્રોજન હાઇડ્રોજન સુધીનું, આમાં હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન સુધીનું. તમને એવી રીતે એમસીક્યુ પૂછે કે હાઇડ્રોજન ઓક્સિજન હાઇડ્રોજનનું બંધ કોણ કેટલો હોય, તો કે 104. અહીંયા હાઇડ્રોજનથી નાઇટ્રોજન અથવા હાઇડ્રોજન એનું બંધ કોણ કેટલો હોય, અને અહીંયા હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજનનો બંધ કોણ કેટલો હોય, અથવા ડાયરેક્ટ નામથી પૂછે પાણીનો બંધ કોણ કેટલો હોય છે, એમોનિયાનો બંધ કોણ કેટલો હોય, અને મિથેનનો કેટલો હોય. મિથેનનો 109 હોય, એમોનિયાનો 107 હોય, અને પાણીનો 104.5 જેવો હોય છે બરાબર. તો આ તો બંધ કોણ. બંધ કોણ ભણી ગયા છે. હવે એના પછી બંધની એન્થાલ્પી, બંધ એન્થાલ્પી, બંધની એન્ટ્રોપી ભણી ગયા હતા. બંધની એન્ટ્રોપીની વ્યાખ્યા શું હતી ભાઈ, બંધની એન્ટ્રોપીની વ્યાખ્યા, તો કે બંધ જે કે પ્રક્રિયક એટલે કે એને એક મોલ એને લીધું હતું, એક મોલ સીએલ લીધું હતું, ઘન પદાર્થમાંથી શેમાં રૂપાંતર થતા હતા, વાયુ પદાર્થમાં રૂપાંતર કરતા હતા બરાબર ને. એટલે ત્યારે જરૂરી ઉર્જાને આપણે શું કહેતા હતા, બંધની એન્થાલ્પી કહેતા હતા, બંધની ટૂંકમાં શું કહેતા હતા, બંધની એન્થાલ્પી તરીકે, એટલે સોરી લેટિસ એન્થાલ્પી તરીકે ઓળખતા હતા. હવે બંધની એન્થાલ્પી, બંધની એન્થાલ્પી, લેટિસ એન્થાલ્પી માટેની વ્યાખ્યા શું હતી, લેટિસ એન્થાલ્પીમાં એક ઘન પદાર્થમાંથી બરાબર ને વાયુ પદાર્થમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉર્જાને લેટિસ એન્થાલ્પી કહેતા હતા. અહીંયા બંધની એન્થાલ્પી, અહીં શું ભણવાના છે આપણે, બંધ એન્થાલ્પી, બંધ એન્થાલ્પી, આ જે કંઈ પણ બંધ એન્થાલ્પી લઈએ છે એ બંધ એન્થાલ્પી માટેનું આપણે ધ્યાનમાં રાખવાનું છે કે વાયુમય અવસ્થામાં બે પરમાણુ વચ્ચેનું ખાસ પ્રકારના એક મોલ બંધને તોડવા માટે જરૂરી ઉર્જાને. વાયુમય કોઈ પણ પદાર્થ આપેલા છે, શું આપેલું છે, વાયુમય કોઈ પણ પદાર્થ આપેલા છે, વાયુમય કોઈ પણ પદાર્થ આપેલા, વાયુમય કયા વાયુમય હોય, તો કે N2 છે એ વાયુ અવસ્થામાં હોય, હાઇડ્રોજન વાયુ છે એ વાયુ અવસ્થામાં હોય, ઓક્સિજન જે છે એ વાયુ અવસ્થામાં, આવા કોઈ પણ બંધ આપેલા છે, Cl2 છે બરાબર, Cl2 છે એ પણ વાયુ અવસ્થામાં, ઘણા પ્રકારના વાયુ અવસ્થામાં જોવા મળશે. વાયુમય અવસ્થામાં આ જે કંઈ પણ બંધ તૂટે, સપોઝ આપણે હાઇડ્રોજન લઈએ છીએ, તો હાઇડ્રોજન હાઇડ્રોજનમાંથી જે કંઈ પણ હાઇડ્રોજન અને હાઇડ્રોજન બંધ આ બંધ શું થાય છે, તૂટે છે. નાઇટ્રોજન લીધું હોય, નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બંધ હોય, તો નાઇટ્રોજન અને નાઇટ્રોજન બંધ તૂટે, અથવા ઓક્સિજન લીધું છે ડબલ બંધ હોય છે, ઓક્સિજન અને ઓક્સિજનમાં રૂપાંતર થાય, અથવા આપણે Cl2 લીધું છે તો Cl જે છે એ Cl+Cl માં રૂપાંતર થાય, અથવા હાઇડ્રોક્લોરિક એસિડ લીધું છે તો એમાંથી શું થાય, હાઇડ્રોજન અને Cl માં રૂપાંતર થાય. પાણી લીધું છે, પાણીમાંથી એક હાઇડ્રોજન અને એક હાઇડ્રોક્સી, હવે સાથે સાથે હાઇડ્રોક્સીનો જે કે બંધ બન્યો છે એ હાઇડ્રોક્સીમાંથી ઓક્સિજન પ્લસ હાઇડ્રોજનમાં રૂપાંતર થાય. આ માટે બંધ તોડવા માટે જરૂરી ઉર્જાને આપણે શું કહેશું, વાયુમય, બધા કેવા છે, વાયુમય પદાર્થ આપેલા છે એ વાયુમય પદાર્થમાંથી જે કંઈ બંધ તૂટે છે એ માટે જરૂરી ઉર્જાને આપણે બંધની એન્થાલ્પી કહેવામાં આવે છે. જ્યાં તમને મૂલ્ય પણ આપી દીધા છે કે હાઇડ્રોજન બંધ તોડવા માટે જરૂરી ઉર્જા, હાઇડ્રોજન બંધ જોડવા માટે આ જે કંઈ હાઇડ્રોજન વાયુ છે એના માટેની કેટલી ઉર્જા આપી દીધી છે બંધ એન્થાલ્પી, તો કે 435 ની આસપાસ કિલો જુલ પર મોલ આપેલી છે. એવી જ રીતે ઓક્સિજન માટેની વાત કરવામાં આવે તો 498 આપેલી છે, ઓક્સિજન માટે 498 આપેલી છે. એવી રીતે તમને નાઇટ્રોજન માટેની આપી છે 996 ની આસપાસ આપેલી છે, 996
947 ની આસપાસ આપેલું છે. તો તમને એ પણ ખ્યાલ આવે, જો આમાં એક બંધ હતો હાઇડ્રોજન, હાઇડ્રોજન વસે શું હતું એક બંધ, ત્યારે 435 હતું, ઓક્સિજન વસે દ્વિબંધ હતો, તો 998 જો બંધની એન્થાલ્પી શું થયું છે, વધારો જોવા મળે છે. ત્રિબંધ બન્યા, એક બંધ, બે બંધ, ત્રણ બંધ બન્યા, તો 947 કિલો જુલ. જેમ બંધ વધે છે, પાઈ બંધ સિગ્મા બંધ કરતાં પાઈ બંધમાં રૂપાંતર થાય છે, એ બંધને તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. ડબલ બોન્ડમાંથી, સિંગલ બંધમાંથી ડબલ બંધ, ડબલ બંધમાંથી ટ્રિપલ બંધમાં રૂપાંતર થાય છે, એમ બંધને તોડવા માટે જરૂરી ઉર્જા વધારે અને વધારે જરૂર પડતી હોય છે. ઓકે, તો આવા તમને ઉદાહરણ આપ્યા છે. હાઇડ્રોક્લોરિક એસિડનું પણ ઉદાહરણ આપ્યું છે, એમાં તમને બંધની એન્થાલ્પી કેટલી આપી દીધી છે, 431 આપી દીધી છે, 431 આપી દીધી. પાણી માટેની વાત કરવામાં આવે તો એકમાં આપી છે 502 આપી દીધી છે. જો પાણીમાંથી આ હાઇડ્રોજન અને હાઇડ્રોક્સીમાં રૂપાંતર થાય તો આપેલી છે 502, અને આ બંધ તૂટે છે હાઇડ્રોક્સી, હાઇડ્રોક્સી વાળો, તો 400 કેટલું આપેલું છે, 427 કિલો જુલ પ્રતિ મોલ આપેલું છે, 427 કિલો જુલ પ્રતિ મોલ તમને આપેલું છે. તો તમને કોષ્ટકે આપ્યા છે 4.3, 4.2 અને 4.4, એમાં એક બંધ માટેનો જો આકૃતિ આપી છે, ઓ અને હાઇડ્રોક્સી હશે, સોનું છે, કાર્બન અને હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન, તો દ્વિબંધ વધે એમ બંધની એન્થાલ્પીમાં શું થાય છે, બંધની લંબાઈમાં શું થાય છે, વધારો જોવા મળશે. તો એમસીક્યુમાં પૂછાઈ શકે, જેમ ટૂંકમાં એના એમસીક્યુમાં આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે જેમ ટૂંકમાં અંતર વધે છે, જો પહેલામાં ઓક્સિજન હતું, પછી કાર્બન આવ્યું, પછી નાઇટ્રોજન આવ્યું, કાર્બન 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 સાથે શું આવ્યું થયું, તો ઓક્સિજન આવ્યું, જેમ અલગ અલગ બંધ વધે છે એમ એની બંધની લંબાઈમાં શું થાય છે, વધારો જોવા મળે છે. એના પછીની ટૂંકમાં બે અલગ અલગ કઈ રીતે અલગ, તો કે અંતર ક્યારે વધે છે, મેં એક સિમ્પલ ઉદાહરણ આપતો હોય છે કે દોરી, જેટલે બે વ્યક્તિ દોરી નજીક પકડી રાખે તો એનું અંતર કેવું હોય, ઓછું હોય છે, દોરી દૂર પકડવામાં આવે તો એનું બંધની અંતર કેવું હોય છે, વધારે થાય છે. તો જો આયોડિન લેવામાં આવે તો એની બંધ લંબાઈ કેવું થાય, વધારે, કોના કરતાં, બ્રોમિન કરતાં, બ્રોમિન કરતાં ક્લોરિનની ઓછી, ક્લોરિન કરતાં ફ્લોરિનની બંધ લંબાઈ ઓછી. તો જેમ આઉટ કોષ્ટકમાં ઉપરથી નીચેની તરફ આવો છો એમ બંધ લંબાઈમાં શું થાય છે, વધારો જોવા મળે છે. તો તમને અહીંયા કોષ્ટક આપેલા છે, એ કોષ્ટકના આધારે તમે સમજી શકો છો. હવે એવી જ રીતે સરેરાશ બંધની એન્થાલ્પી શોધવી હોય, સરેરાશ બંધની એન્થાલ્પી શોધવી હોય, તો આ પાણીના સરેરાશ બંધની એન્થાલ્પી શોધવી હોય તો કઈ રીતે શોધી શકીએ, તો કે પહેલા જે કંઈ પણ બંધ લીધો છે ભાગમાં એની, એનું ફોર્ધર વધારે, એના પછી પાછું શું કર્યું છે, બંધ તૂટે છે, એની એન્થાલ્પીનું મૂલ્ય બરાબર, એને ડિવાઈડેડ બાય કેટલા સ્ટેપમાં પ્રક્રિયા થઈ છે, કેટલા, તો કે આ એક અને આ બે, તો એના વડે બે વડે ભાંગી નાખ્યું, જે કંઈ પણ મળે છે એ બંધની એન્થાલ્પી, બંધની એન્થાલ્પી, આ પાણીના બંધની એન્થાલ્પી કેવી મળે છે, સરેરાશ. તો તમને એ ખબર હોવી જોઈએ કે જેટલે સ્ટેપમાં પ્રક્રિયા થાય છે તમને આપી દીધી હોય, તો તમારે સરેરાશ કઈ રીતે કરવાનું, તો કે એ બે સ્ટેપ આપ્યા છે એ બે સ્ટેપને સરવાળો કરવાનો, એના ડિવાઈડેડ બાય જેટલા સ્ટેપમાં પ્રક્રિયા થતી હોય એ કરી શકીએ છીએ. તો આને બંધની એન્થાલ્પી કહેવાશે. લેટિસ એન્થાલ્પીમાં શું હતું, ઘન પદાર્થને ધન અથવા ઋણમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉર્જાને, એટલે કે વાયુ અવસ્થામાં રૂપાંતર, ઘન પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉર્જાને લેટિસ એન્થાલ્પી કહેતા હતા. બંધની એન્થાલ્પી શું થાય છે, તો કે વાયુ અવસ્થાના બંધને તોડવા માટે જરૂરી ઉર્જાને આપણે બંધની એન્થાલ્પી કહીશું. નાઇટ્રોજન લીધું, ઓક્સિજન, ક્લોરિન, હાઇડ્રોક્લોરિક એસિડ, આપણે પાણી લીધું, ઘણા ઉદાહરણ છે, એ ઉદાહરણ દ્વારા સમજી શકીએ છીએ. બરાબર, તો આ ધ્યાનમાં રાખવાનું રહેશે. આ મૂલ્ય ક્યાંથી આવે છે, તો કે પ્રાયોગિક મૂલ્ય હોય છે, એ આપણે જે કંઈ આપેલી છે પ્રક્રિયામાં, એ પ્રક્રિયામાં યાદ રાખવા પડશે. બરાબર, એટલે આ પ્રક્રિયાને આધારે આપણે સમજી શકીએ છીએ કે બંધની એન્થાલ્પી કેવું હોય. સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવું, એમસીક્યુમાં કોઈ પણ ઓપ્શન તમને આપી દીધા, બંધની એન્થાલ્પી કોની વધારે, તો કે એક બંધ કરતાં દ્વિબંધની વધારે, દ્વિબંધ કરતાં ત્રિબંધની વધારે, બંધની જેટલા બંધ વધે છે પાઈ બંધ વધે છે એમ એની બંધની એન્થાલ્પીમાં શું થાય છે, વધારો જોવા મળે છે. સાથે સાથે અંતર વધે, અહીં ક્લોરિન લીધું, ક્લોરિન પછી આયોડિન લો, તો આયોડિનની બંધની લંબાઈ શું થાય છે, વધારે, આઈ ટુ લો, તો આઈ ટુની બંધની એન્થાલ્પીમાં મૂલ્ય વધે છે. તો આ હતી બંધની એન્થાલ્પી. તો આજનો લેક્ચર જે છે એ આપણે અહીંયા રાખશું. બરાબર, આજે હોમવર્કમાં શું છે આપણું, હોમવર્કમાં પહેલો ક્વેશ્ચન, આયની અથવા સંયોજકતા
સંયોજક બંધ. બીજો પ્રશ્ન આપણો છે, બીજો પ્રશ્ન આપી દીધો છે, લેટિસ એન્થાલ્પી. ત્રીજો પ્રશ્ન છે, ત્રીજો પ્રશ્ન આપી બંધ લંબાઈ. ચોથો છે બંધ કોણ. પાંચમો જે છે એ હમણાં આપણે ભણી ગયા છે, એ બંધ એન્થાલ્પી. બંધ એન્થાલ્પી પહેલું છે આયનીય અથવા સંયોજક બંધ, લેટિસ એન્થાલ્પી, બંધ લંબાઈ, બંધ કોણ અને બંધની એન્થાલ્પી. આટલા પ્રશ્નો જે છે એ હોમવર્કમાં છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા રાખશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.